जय श्री कृष्ण मित्रों, आजे थोड़ा बब्बे मार्कना एवं दाखला गणवा है, बहुत सामान्य है। आज बहुत मोटो लेक्चर नहीं लेव अपने तमने विवेचक नी किंमत आपेली होय अथवा तो तमने कोई विवेचकना बीज विषय विवेचक पर बीज विषय चर्चा करी होना पर कोई अज्ञात चल राशि किंमत शोधवानी होय आपणे के नी शोधो ए नी शोधो केवी रीते। सपोज तमने कोई एवं कीधु छे कि भाई एक समीकरण छे, हूँ आ जूनी टेक्समांथी तमने दाखला गणावुं छुं। कोई एक समीकरणनुं एक बीज आपेलुं छे, बराबर। आपणी पासे समीकरण छे के एक्स नो स्क्वेर प्लस टू एक्स माइनस थ्री इक्वल टू झीरो नू एक बीज एक्स बे छे तो के मेळवो, बराबर। आपणने बीज आपेलू, बीज एटले शू छे? बीज एटले एक्सनी एक वेल्यू तमारी पासे आवी गई छे, तो बीजू कशुं करवानुं नथी। अहींया एक्स इक्वल टू टू मूकी दो तमारी पासे, के जो बीज होय तो एनो मतलब ए समीकरणनुं समाधान करे। तो आ के एक्सनी जग्याए बे मूको एटले बेनो वर्ग प्लस टू इंटू टू माइनस थ्री इक्वल टू झीरो, आवशे फोर के प्लस फोर माइनस थ्री इज इक्वल टू झीरो, फोर के प्लस वन इक्वल टू झीरो, फोर के इज इक्वल टू माइनस वन, के इज इक्वल टू माइनस वन बाय फोर। आ तमारो आंसर आवी गयो। એટલે આ બધા જ દાખલા, આવા જે દાખલા હોય છે, કોઈ વિવેચક આપી દીધેલો હોય કે ભાઈ ડેલ્ટાની કિંમત આટલી છે તો તમે કે શોધો, બબ્બે માર્ક્સમાં પૂછાય છે, બહુ સહેલા હોય છે। પછી એક આખી પેટર્ન છે, એ ખાસ છે તમારા માટે, કારણ કે બહુ જ બધી વાર આના દાખલા આવે જ છે, 100% આવે છે, બરાબર। કે ભાઈ દ્વિઘાત સમીકરણના અંદર તમને કેની કિંમત શોધો, દાખલા તરીકે તમને એવું કીધું છે કે બીજ વાસ્તવિક અને સમાન હોય, બરાબર। શું છે બીજ? છે એ વાસ્તવિક છે અને સમાન હોય તો કેની કિંમત શોધો। હવે હું દાખલા જે ગણાવું છું બધા એક સરખા છે, એટલે આ સૂચના એક જ રહેશે। આપણી પાસે રકમ છે કે પ્લસ વન એક્સ સ્ક્વેર, આ દાખલો ખાસ જોજો, માઇનસ ટુ કે પ્લસ થ્રી એક્સ, માઇનસ ટુ કે પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ કે પ્લસ થ્રી ઇક્વલ ટુ ઝીરો। હવે આની અંદર તમને શું કીધું છે કે આના બીજ છે એ વાસ્તવિક છે અને સમાન છે, બરાબર। આ બે વસ્તુ છું, તો ડી ઇક્વલ ટુ ઝીરો હોય ત્યારે બીજ કેવા હશે? વાસ્તવિક અને સમાન હોય। એનો મતલબ કે તમારી પાસે એક વસ્તુ આવી ગઈ છે કે ડેલ્ટા બરાબર શું લેવાનું છે તમારે? ઝીરો। વિવેચક કેવો છે? એ ઝીરો છે। હવે અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે એ એટલે એક્સ પ્લસ સોરી કે પ્લસ વન, એક્સ વર્ગનો જે સહગુણક છે એને એ કહેવાય, બી એટલે એક્સનો જે સહગુણક છે એ બી તરીકે આવે એટલે અહીંયા આવશે માઇનસ ટુ કે પ્લસ થ્રી, અને સી એટલે અચળ પદ કે જેમાં એક્સ આવતો નથી, તો સી ઇઝ ઇક્વલ ટુ છે ટુ કે પ્લસ થ્રી। હવે આપણે આપણું જે વિવેચકનું સૂત્ર છે કે ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એ સી, બરાબર છે। તો આ ડી એટલે ઝીરો છે, બરાબર, વિવેચક છે એ કેવો છે? ઝીરો। બી સ્ક્વેર માઇનસ ટુ કે પ્લસ થ્રી નો વર્ગ માઇનસ ફોર, એ એટલે છે કે પ્લસ વન, સી એટલે છે ટુ કે પ્લસ થ્રી। હવે હું આ પહેલાં લખું છું, ઇક્વલ ટુ ઝીરો છે, હું દોડું કૂદી લઉં। આ બેનો વર્ગ થશે ચાર કે પ્લસ થ્રીનો વર્ગ માઇનસ ફોર કે પ્લસ વન ટુ કે પ્લસ થ્રી ઇક્વલ ટુ ઝીરો, ચોગડો કોમન નીકળી જાય, કેન્સલ,
વર્ગની રીતે વિસ્તરણ કરી, પહેલા પદનો વર્ગ બે નિયમના પહેલું ગુણ્યા બીજું અંતિમ પદનો સ્ક્વેર માઇનસ આ બંનેનો ગુણાકાર કરો તો મને મળશે 2k² પ્લસ 3k પ્લસ 2k પ્લસ 3 બરાબર 0. છૂટું પાડી દો, આ આવશે k² પ્લસ 6k પ્લસ 9 માઇનસ 2k² માઇનસ 5k માઇનસ 3 બરાબર 0. કે સ્ક્વેરમાંથી 2k² ગયા એટલે આ આવશે માઇનસ k² 6k માઇનસ 5k ઇઝ ઇક્વલ ટુ k 9 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 6 બરાબર 0. નિશાની ચેન્જ કરું છું બધાની તો મને શું મળશે k² માઇનસ k માઇનસ 6 બરાબર 0. 6ના એવા ભાગ પડો બાદબાકી થાય 1 આવે તો આના અવયવ પડશે k માઇનસ 3 કે પ્લસ 2 બરાબર 0. કે માઇનસ 3 બરાબર 0, કે પ્લસ 2 બરાબર 0, કે ઇઝ ઇક્વલ ટુ 3 એટલે આ પહેલું કિંમત કેની અને કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 અને આ કેની બીજી કિંમત. ક્લિયર? તો તમને વિવેચકના જે ચર્ચા આપણે કરતા હોય કે ભાઈ ડેલ્ટા ગ્રેટર ધેન 0 છે, લેસ ધેન 0 છે, ઇક્વલ ટુ 0 છે, એના આધારે કેની વેલ્યુ શોધવાની કે બરાબર. તો આ તમારે ખાસ છે, આ દાખલા પૂછાય છે દર વર્ષે બરાબર. આ દાખલો જુઓ, x² માઇનસ k + 10x પ્લસ 9 ઇન્ટુ k + 1. બીજ આના પણ કેવા છે? વાસ્તવિક અને સમાન છે બરાબર. શું છે કે બીજ વાસ્તવિક અને સમાન હોય તો કેની કિંમત મેળવો. હવે આ દાખલાની અંદર પણ જે પદ્ધતિ છે એમાં કાંઈ બદલાવ નથી થતો. આપણે આને ax² પ્લસ bx પ્લસ c જે આપણું પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે જો સરખાવો તો a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ માઇનસ k + 10 અને c ઇઝ ઇક્વલ ટુ આવશે 9 k + 1. હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 આવશે, વિવેચક શું આવશે? 0, કારણ કે બીજ વાસ્તવિક અને સમાન છે. b² માઇનસ 4ac બરાબર 0. b ઇઝ ઇક્વલ ટુ છે માઇનસ k + 10 નો સ્ક્વેર. માઇનસ 4, a ઇઝ ઇક્વલ ટુ 1, c ઇઝ ઇક્વલ ટુ 9, k + 1 ઇક્વલ ટુ 0. આ માઇનસનો વર્ગ આવશે એટલે પ્લસ થઈ જશે, k + 10 ઓલ સ્ક્વેર. 9 × 4 એટલે માઇનસ 36 k + 1 બરાબર 0. અને વિસ્તરણ આપી દઈએ તો k² પ્લસ 20k પ્લસ 100 માઇનસ 36k માઇનસ 36 ઇક્વલ ટુ 0. આ તમારા માટે શું આવ્યું? k² 20માંથી 36 ગયા એટલે માઇનસ 16k, 100માંથી 36 જાય એટલે પ્લસ 64 ઇક્વલ ટુ 0. આ પૂર્ણવર્ગ પદાવલી બની ગઈ. જુઓ, k² પહેલા પદનું વર્ગમૂળ, 64નું વર્ગમૂળ 8, આ જે 16 છે એ નિયમ મુજબ છે મધ્યમ પદ. તો તમે આને ડાયરેક્ટ લખી શકો k - 8² બરાબર 0. વર્ગમૂળ કાઢું તો આ આવશે k - 8 બરાબર 0, તો કેની કિંમત આવી 8. આ તમારો આન્સર થઈ ગયો બરાબર. વધુ એક દાખલો જોઈએ આપણે. હવે સિમ્પલ છે, kx² માઇનસ 24x પ્લસ 16 બરાબર. થર્ડ એક્ઝામ્પલ છે એ શું છે? kx² માઇનસ 24x પ્લસ 16 બરાબર 0. સમાન અને વાસ્તવિક બીજ હોય તો કેની કિંમત મેળવો. આપણો સિમ્પલ સવાલ છે, kx² માઇનસ 24x પ્લસ 16. ચાલો આને કમ્પેરિઝન કરીએ આપણું જે પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે. તો a ઇઝ ઇક્વલ ટુ શું આવશે?
બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 24 અને સી ઇઝ ઇક્વલ ટુ 16, બરાબર? એ બી સી. ડી બરાબર શું આવશે? 0, કારણ કે સમાન અને વાસ્તવિક બીજ છે. ચલો તો આ આવશે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. બી સ્ક્વેર, બી એટલે છે માઇનસ 24, આ માઇનસ 24નો વર્ગ, 4a એટલે છે કે, અને સી એટલે છે 16 ઇક્વલ ટુ 0. 24નો વર્ગ કરો એટલે આ આવશે 576 ઓછા 64k બરાબર 0. તમને મળશે 64k બરાબર 576. તો k ઇઝ ઇક્વલ ટુ 576ના છેદમાં 24. છેદ ઉડાડી દઈશ તો 24 × 48 બરાબર 48 એટલે 9 હોય ત્યાં 24 × 96, તો આ આવશે k. 24નો વર્ગ જ 576 થાય. અરે મારી ભૂલ છે, અહીંયા 64 છે, મેં ભૂલ કરી છે, સોરી. 64 છે તો આપણે એક કામ કરીએ, પહેલાં 8 વડે ઉડાડી દઈ, 16 વડે ઉડાડી દઈ, તો 16 × 13 = 48. 48 છે એટલે આ 16 × 96 / 4, તો k ઇઝ ઇક્વલ ટુ 9. લ્યો આ કેની કિંમત આવી ગઈ, ક્લિયર? આ બબ્બે માર્કના દાખલા છે, બહુ અઘરા નથી, બરાબર? ફરી એક જોઈ લઈએ આપણે. x² + 2kx + 4, આમાંનામાં આજે આ જ પ્રકારના દાખલા ગણાવવા છે, એટલે હું દર વખતે સૂચના ન લખું તો ચાલશે ને, કે ભાઈ સમાન અને વાસ્તવિક બીજ છે તો કે શોધો. આ દરેક દાખલામાં સમાન અને વાસ્તવિક બીજ છે, કેની કિંમત શોધવાની છે. ચલો કમ્પેરેટિવ કરીએ તો a ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 આવશે, b ઇઝ ઇક્વલ ટુ xનો સહગુણક એટલે 2k, અને c ઇઝ ઇક્વલ ટુ આવશે 4. સમાન અને વાસ્તવિક બીજ છે, d ઇક્વલ ટુ 0, આ બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. બી સ્ક્વેર, બી એટલે 2k છે, આ 2k નો સ્ક્વેર માઇનસ 4a ઇઝ ઇક્વલ ટુ 1, c ઇઝ ઇક્વલ ટુ 4 બરાબર 0. 2k નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4k સ્ક્વેર માઇનસ 16 ઇક્વલ ટુ 0. ચોકડો કોમન લઈ લો, આ આવશે k સ્ક્વેર માઇનસ 4 બરાબર 0, k માઇનસ 2, k પ્લસ 2 બરાબર 0. એકવાર વધતા એકવાર ઓછા કર્યા, આ k માઇનસ 2 બરાબર 0 અથવા k પ્લસ 2 બરાબર 0, તો k બરાબર 2 અને k ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. આ તમારી પાસે બે વેલ્યુ આવી kની, બરાબર? નેક્સ્ટ એક્ઝામ્પલ, x × 4 - kx ઇઝ ઇક્વલ ટુ 3 - 2x. બીજ વાસ્તવિક અને સમાન હોય તો kની કિંમત શોધો. પહેલું કામ આનું સાદરૂપ આપવાનું કરીએ. આ 4x પહેલું માઇનસ kx નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 - 2x. હવે આ માઇનસ kx નો સ્ક્વેર છે ને આ બાજુ લઈ લો એટલે પ્લસ થઈ ગયા, એટલે આ પ્લસ kx નો સ્ક્વેર. 4x આ બાજુ લઈ લો એટલે માઇનસ 2x માઇનસ 4x પ્લસ 3 ઇક્વલ ટુ 0. તમારી પાસે આવ્યું kx નો સ્ક્વેર માઇનસ 6x પ્લસ 3 બરાબર 0. આ જ દાખલો જો આ સ્વરૂપે આપી તો કે બધે ના આવડશે, પણ જો હું આ આપું એટલે તરત ડિફિકલ્ટીમાં આવવા મળે કે સાહેબ આવું નથી આવડતું. થોડુંક તમારી જાતે તમે એને ડેવલપ કરતા શીખો. વિસ્તરણ ફેક્ટર બધી વસ્તુ એવી છે કે તમને વારંવાર હું દરેક જગ્યાએ નહીં આવી શકું. જરૂરી નથી કે ભાવિનભાઈએ જે દાખલો ગણાવ્યો હોય એ જ બોર્ડમાં પૂછાય, બરાબર? તો તમારે એની પેટર્ન સમજવાની છે, એની પદ્ધતિ સમજવાની છે. દાખલો નથી શીખવાનો, દાખલાની રીત શીખવાની છે, એપ્લિકેશન શીખવાની છે, બરાબર? એટલે નાનામાં ફેરફાર હોય તો રોવા નહીં મેળવાનું, ઓકે? ચાલો, a ઇઝ ઇક્વલ ટુ અહીંયા k છે, b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6 છે, અને c ઇઝ ઇક્વલ ટુ 3 છે. આપણી પાસે d બરાબર તો 0 છે, તે બીજ વાસ્તવિક અને સમાન છે. આ આવશે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0, આ માઇનસ 6નો વર્ગ, 4a એટલે k, c એટલે 3 ઇઝ ઇક્વલ ટુ 0.
આ 36 માઇનસ 12k ઇઝ ઇક્વલ ટુ 0, 12k ઇઝ ઇક્વલ ટુ 36, તો k ઇઝ ઇક્વલ ટુ 3 લો. આ k ની વેલ્યુ તમારી પાસે આવી ગઈ. બહુ સહેલા દાખલા છે, આમાં કોઈ તમારા માટે બહુ મગજમારી વાળું નથી. સેકન્ડ એક્ઝામ્પલ છે 16x² - 40x + k - 1/3. જો આવું કંઈક આવશે ને એટલે તરત હાથ ઊંચા કરી દેશે કે સાહેબ આવું ન આવડે. ફક્ત એવું નહીં થાય કે લાવો આપણે થોડીક પ્રયત્ન તો કરીએ. તમારી પાસે બે રસ્તા છે બેટા, એક તગડો છે સાદરૂપ આપીને લસા લઈ લો પહેલા, અથવા તો ન લ્યો એનો કોઈ મતલબ જ નથી, લ્યો તો જઈ. ચાલો અહીંયા આપણે એ એક્સનો વર્ગ આપણું જે પ્રમાણિત સ્વરૂપ છે એ લખું છું, બી એક્સ પ્લસ સી બરાબર 0 સાથે સરખાવો તો તમને મળશે એ ઇઝ ઇક્વલ ટુ 16, બી ઇઝ ઇક્વલ ટુ -14 અને સી ઇઝ ઇક્વલ ટુ કે -1/3. બરાબર, ડી ઇઝ ઇક્વલ ટુ 0 કારણ કે બી જ કેવા છે વાસ્તવિક અને સમાન. આ બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0, માઇનસ 40નો વર્ગ, 4 એ એટલે 16 અને સી એટલે છે કે -1/3 ઇક્વલ ટુ 0. 40નો વર્ગ કરો એટલે આ આવશે 1600, માઇનસ 64 કે -1/3 બરાબર 0. 1600માંથી અને 64 કોમન નીકળી જાય, 64 કોમન નીકળે એટલે જો 16 અને પછી વધે 100માંથી એ તે 16 આ છે ને કંઈક આવી રીતે થશે, 1664, 16 + 64 ને 25 + 100 કેટલા આવશે, 25 - k - 1/3 ઇક્વલ ટુ 0. તો આને આમ લખી શકાય કે -1/3 ઇઝ ઇક્વલ ટુ 25, કે -1 ઇઝ ઇક્વલ ટુ 75 અને કે ઇઝ ઇક્વલ ટુ 76 લ્યો. છે કાંઈ અઘરું આમાં? બરાબર, વધુ એક દાખલા તરફ જઈએ આપણે. કે એક્સનો વર્ગ -2√5x, આ 7મો દાખલો હતો આજનો. 8મો, કે એક્સનો સ્ક્વેર -2√5x + 4 ઇક્વલ ટુ 0. બરાબર, બીજ કેવા છે વાસ્તવિક અને સમાન છે. ચાલો પહેલું આવશે એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક્સનો વર્ગ, એક્સના વર્ગનો સહગુણક, બી એટલે એક્સનો સહગુણક છે -2√5 અને સી ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે 4. બરાબર, ડેલ્ટા એટલે કે વિવેચક છે 0 કારણ કે બીજ કેવા છે વાસ્તવિક અને સમાન છે. બી સ્ક્વેર -4ac બરાબર 0, બી સ્ક્વેર બી એટલે છે -2√5² -4a ઇઝ ઇક્વલ ટુ કે, સી ઇઝ ઇક્વલ ટુ 4 બરાબર 0. વર્ક કરી દઈએ, આ મને મળશે 20, 16k બરાબર 0, 16k બરાબર 20, તો k ઇઝ ઇક્વલ ટુ 20/16, 4 × 25 = 16. આવું અપૂર્ણાંકે આવી શકો એવું નહીં વિચારવાનું કે ન આવે. બરાબર, કોઈ પણ આવી શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, k + 1 x² - 2 k - 1 x + 1. આપણું દ્વિઘાત સમીકરણ જે છે એ કેવું હોય છે, એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0. ચાલો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ શું મળે તમને, કે એ ઇઝ ઇક્વલ ટુ મને મળશે k + 1 x² નો સહગુણક, બી ઇઝ ઇક્વલ ટુ -2k - 1. જો ઘણા અહીંયા નિશાની નથી લખતા, જો નિશાની નહીં લખો તો ભૂલ થશે, અને સી ઇઝ ઇક્વલ ટુ છે 1. બીજ કેવા છે વાસ્તવિક છે અને સમાન છે. વાસ્તવિક અને સમાન બીજ હોય ડી ઇક્વલ ટુ 0, આ આવશે b² - 4ac બરાબર 0, બી સ્ક્વેર આ આવશે -2k - 1
स्क्वेर फोर ए इज इक्वल टू तमारी पासे छे के प्लस वन सी इज इक्वल टू वन आनो वर्क करिए तो आ कंईक आवी रीते लखी शकाय फोर के माइनस वन स्क्वेर फोर के प्लस वन बराबर जीरो चौकड़ो कॉमन लो उड़ी दियो के माइनस वन स्क्वेर करिए एटले आ आवशे के स्क्वेर माइनस टू के प्लस वन माइनस के माइनस वन चौकड़ो तो आपणे कॉमन लईने उड़ाड़ी दीधो छे आ प्लस माइनस कैंसल आ बहु अगत्यनो दाखलो छे घणी वार अहींयाथी तकलीफ पड़े छे घणाने बराबर हवे एम के हवे शुं करूं आमां तो त्रीजू पद छे ज नहीं के कॉमन काढो એટલે અંદર આવશે k માઇનસ થ્રી બરાબર ઝીરો આ બે ઓપ્શન છે તમારા માટે એક k ઇઝ ઇક્વલ ટુ ઝીરો અથવા k માઇનસ થ્રી બરાબર ઝીરો એટલે એક k ની વેલ્યુ તમને મળી ગઈ અને બીજી આવશે k બરાબર ત્રણ લ્યો આ બીજો આન્સર બરાબર હજી એક આવો અને આજનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે આપણી પાસે છે નવ સોરી એક્સ વર્ગ માઇનસ એક્સ કે પ્લસ ફોર પ્લસ ટુ કે પ્લસ ટ્વેન્ટી નાઇન ઇક્વલ ટુ ઝીરો જો બંને બીજ સમાન હોય તો કેની વેલ્યુ શોધો એનો મતલબ વાસ્તવિક અને સમાન બીજ છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો સૌથી પહેલાં એબીસી ચાલો એ એટલે એક્સ વર્ગનો સહગુણક અહીંયા કાંઈ નથી એટલે એક હોય એક્સનો સહગુણક આ એક્સ સિવાયનું એટલે પહેલું તો માઇનસ કે પ્લસ ફોર અને સી ઇઝ ઇક્વલ ટુ છે ટુ કે પ્લસ ટ્વેન્ટી નાઇન ચલો આપણું સૂત્ર શું છે ડી ઇક્વલ ટુ ઝીરો બરાબર બીજ વાસ્તવિક અને સમાન છે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બરાબર ઝીરો આ આવશે માઇનસ કે પ્લસ ફોરનો વર્ગ માઇનસ ફોર એ એટલે વન સી એટલે ટુ કે પ્લસ ઓગણત્રીસ બરાબર ઝીરો આ આવશે તમારા માટે કે પ્લસ ફોરનો સ્ક્વેર માઇનસ ફોર ટુ કે પ્લસ ટ્વેન્ટી નાઇન બરાબર ઝીરો વર્ગની રીતે વિસ્તરણ આપી દો તો તમને અહીંયા મળશે કે સ્ક્વેર પ્લસ સિક્સટીન કે પ્લસ સિક્સટીન ચાર દૂ આઠ કે પ્લસ માઇનસ માઇનસ ઓગણત્રીસ ગુણ્યા ચાર એટલે એકસો ને સોળ બરાબર ઝીરો સાદરૂપ આપી દો કે સ્ક્વેર પ્લસ સોળમાંથી આઠ ગયા એટલે આઠ સોળ માઇનસ એકસો સોળ એટલે હંડ્રેડ સોના એવા ભાગ પાડો બાદબાકી થાય અને આઠ આવે ચલો વીસ પંચાસો એટલે પંદર આવે દસ ગુણ્યા દસ એટલે વીસ આવે બરાબર આપણે જોઈ લઈએ આપણે કંઈક ભૂલ નથી કરીને કે સ્ક્વેર પ્લસ ચાર દુ આઠ યસ 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 અહીંયા આઠ કે આવશે મારી ભૂલ છે આ પ્લસ માઇનસ કેન્સલ અહીંયા આવશે માઇનસ હંડ્રેડ બરાબર ઝીરો કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ તો કે ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ટેન બંને કિંમત આવશે અથવા તમે અહીંયાથી એનું અવયવ પાડી દો તો આજે જે દાખલા ગણાવ્યા છે બહુ જ શાંતિથી સમજજો બબે માર્ક માટે ખૂબ અગત્યના છે ક્લિયર ચલો બેસ્ટ ઓફ લક